આપણે સૌ વાલા વૈષ્ણવો મળી અને પ્રાર્થના કરીએ. સૌ પ્રથમ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી રણછોડલાલજી મહોદય શ્રીને વિનંતી કરીએ, નિવેદન કરીએ, આપ શ્રી વલ્લભ ચિંતનનું વ્યાખ્યાન વચનામૃત અમારા આ કર્ણને કાનને શાંતિ અપાડવા માટે, અમારા હૃદયને શાંતિ અપાડવા માટે અમારા સૌ પર કૃપા કરી. આપ શ્રીના વચનામૃત દ્વારા અમારા સૌનું જીવન ધન્ય બને, યથાર્થ બને, કૃતાર્થ બને, અમે સૌ આપ લાવિત થઈએ એવી કૃપા કરશોજી. પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી રણછોડલાલજી મહોદય શ્રી, પૂજ્ય શ્રીનો દિગ માત્ર પરિચય, આપ શ્રી આપ રાજનગર અમદાવાદ ખાતે શ્રી નટવર શ્યામલાલ હવેલી દોશીવાળાની પોળ ખાતે બિરાજો છો. આપ શ્રી પુષ્ટિ માર્ગના યુવા આચાર્ય છો. શ્રી વલ્લભના સિદ્ધાંતોને વૈષ્ણવોના ઘર ઘર સુધી પહોંચાડવામાં આપ અગ્રેસર ભૂમિકા ભજવો છો. આપ શ્રી હવેલી સંગીતના પણ એક પ્રખર પ્રવક્તા છો. પુષ્ટિ માર્ગીય યુવા પેઢીને કુશળ માર્ગદર્શન પૂરું પાડો છો. એમના વચનામૃત વિશેષ એ જ એમનો પરિચય છે. અલા વૈષ્ણવો, પુનઃ એકવાર આપણે સૌ પૂજ્યશ્રીના આપશ્રીના શરણે જઈએ, પ્રાર્થના કરી અમારા સૌના જીવનને ધન્ય બનાવવા માટે વચનામૃતના પાન કરાવશો. આભિરાભિનવાનંદમ ભક્તસંતાપનાશકમ મનઃ કરોમી સતતમ શ્રીમન્નટવર પ્રિયમ. લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાય સ્મરણ કરતા દુષ્કૃત જાય કલિજન તરવા નહીં અવર ઉપાય યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય. શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ થાય નરનારી દુર્ગતિ સકલ નિવારી પ્રકટ્યા શ્રી વ્રજપતિ રાસવિહારી. અંગુષ્ટચોષકં ગૂઢરસપોષકં સ્વલ્પસંતોષકં કૃષ્ણચંદ્રં ગોપિકાજનમનોન્મોદસંપાદનં તદભિલષિતાકૃતૌ વિગતતંદ્રં. વંદે નંદવ્રજસ્ત્રીણાં પાદરેણુમભીક્ષ્ણશઃ યાસાં હરિકથોદ્ગીતં પુનાતિ ભુવનત્રયમ્. મંચસ્થ બિરાજમાન અમારા હૃદય સાથે જોડાયેલા એવા સમગ્ર વલ્લભ કુલના આચાર્યગણ, જેમાં આદરણીય શરણમ બાવાશ્રી ઉપસ્થિત, બ્રિજરાજ બાવા, અનુગ્રહ કુમારજી, વરણ્યમ કુમારજી સમુપસ્થિત, બધા કીર્તનકારો, શાસ્ત્રીગણો, આ મહાપ્રભુજીના ઉત્સવે આ સુંદર આયોજન કરનાર કલ્યાણ પુષ્ટિ હવેલીના સમગ્ર ટ્રસ્ટીગણ, કાર્યકર્તાગણ અને આ મહોત્સવનો આનંદ લેવા માટે ઉપસ્થિત થયેલ આપ સર્વે વૈષ્ણવો, આજે પૂજ્ય શરણમ કુમારજીના આગ્રહથી આ એક નોંધનીય પ્રસંગ હૃદયને પ્રફુલ્લિત કરી રહ્યો છે કે જ્યાં અમે બધા વલ્લભ કુલના યુવાન બાળકો એક સાથે શ્રી મહાપ્રભુજીના ઉત્સવ નિમિત્તે શ્રી મહાપ્રભુજી વિષયક ભાવનું મંથન કરવા માટે આપ સર્વે
સન્મુખ અહીંયા એકત્રિત થયા છીએ. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ વિષયક મહાપ્રભુજી સ્વયં આજ્ઞા કરે છે કે આપના પ્રાગટ્યની આવશ્યકતા શું છે. અને જે ભાગવતજીના ગુણ અર્થો છે, જે પ્રકટ કરવા માટે, યથાર્થ રૂપેણ પ્રકટ કરવા માટે ભગવાનના મુખ સિવાય બીજું કોઈ એવું સક્ષમ નથી કે જે એ અર્થને પ્રકટ કરી શકે, એટલે મહાપ્રભુજી સ્વયં મુખાગ્નિ સ્વરૂપ એ પ્રકટ થયા છે. અને આપ જ સુબોધનીજીના પ્રારંભમાં આજ્ઞા કરે છે, અર્થમ તસ્ય વિવેચિતમ નહિ વિભુર વૈશ્વાનરાદ વાકપતે. જે ભાગવત શાસ્ત્રનો અર્થ કરવા માટે વૈશ્વાનર સ્વરૂપ એવા ભગવાનના મુખ સિવાય બીજું કોઈ સક્ષમ નથી, તે ગુણાર્થમ પ્રકટી કરોમી બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. જે અર્થ બીજું કોઈ કરવા સક્ષમ છે જ નહીં, એ હું અર્થ પ્રકટ કરી રહ્યો છું. અને મહાપ્રભુજી સુબોધનીજીમાં ગુણાર્થ પ્રકટ કરી રહ્યા છે, ભાગવતજીનો તાત્પર્ય પ્રકટ કરી રહ્યા છે. અને આ ભગવાનની સ્વયંની ઈચ્છા કે આપે પોતાના મુખ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને પ્રકટ કરવા, પ્રકટ થવાની આજ્ઞા કરી છે. લીલામાં જે સૌંદર્ય પદથી આપણે બધા સમજીએ છીએ, ભૂતલ પર પ્રકટ થઈને મહાપ્રભુજીએ જે ભગવાન બોલી શકે તે અર્થને પ્રકટ કર્યો છે. આપણે ત્યાં અન્ય સર્વ જે કોઈ પણ પૂજ્ય આચાર્યગણ થયા છે તે બધાના કાર્યોને આપણે સ્વીકાર કર્યા છે. શંકરાચાર્ય મહાપાદ પ્રકટ થયા તે મહાદેવજીનું સ્વરૂપ છે. શ્રી સ્વરૂપેણ રામાનુજાચાર્યજી પ્રકટ થયા, સનતકુમારોનો સંપ્રદાય થયો, વિવિધ પ્રકારથી આ બધા મત મતાંતરોને આપણે સ્વીકૃત કરીએ છીએ. અને પછી આવશ્યકતા અનુસાર જ્યારે આ ધર્મનો લોપ થઈ રહ્યો છે ત્યારે પ્રકટ્યની આવશ્યકતા છે, તે સમયે ભગવાનના મુખ સિવાય આ બીજા કોઈ અંગ પ્રત્યંગો જે ઉચિત પ્રકારથી સ્પષ્ટતાપૂર્વક શાસ્ત્રને પ્રતિપાદિત કરવાનું હોય તે પ્રકાર અસ્પષ્ટ રહેતા શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યની આવશ્યકતા પડી છે. અને ત્યાં મહાપ્રભુજી પ્રકટ થયા છે, પ્રગટે કૃષ્ણાનંદ દ્વિજરૂપ. આ વિષ્ણુ સ્વામીની પરંપરામાં જ અમારા બધાના પૂર્વાચાર્યો આજ આચાર્ય પદ પર આસીન રહ્યા છે. અને મહાપ્રભુજીએ સાત્વિક માર્ગ, રાજસ માર્ગ અને તામસ માર્ગ જે વિષ્ણુ સ્વામીનો રુદ્ર સંપ્રદાય, તેમાં વિશેષ સ્વરૂપેણ નિર્ગુણ ભક્તિનો પ્રચાર કરવા માટે પ્રાગટ્ય ધારણ કર્યું છે, જે માર્ગને આપણે પુષ્ટ માર્ગ તરીકે ઓળખીએ છીએ. પોષણમ તદ અનુગ્રહ, પુષ્ટિનો અર્થ જે છે તે ભગવાનની કૃપા અનુગ્રહ છે. અને એ અનુગ્રહને અનુસરવાનો માર્ગ, એને હૃદયમાં જીવનમાં સ્વીકાર કરવાનો, ધારણ કરવાનો માર્ગ એ પુષ્ટિ માર્ગ છે, એ પુષ્ટિ ધર્મ છે. ધર્મનો અર્થ જ એ છે, ધારયતિ ઇતિ ધર્મઃ. જે કોઈ પણ આચાર વિચાર ગતિવિધિ આપણે જીવનમાં ધારણ કરીએ છીએ તેને ધર્મ કહેવાય છે. અને આ જ ધર્મ જે છે તે સનાતન ધર્મ છે. શું કરવું શું ન કરવું, ડૂઝ એન્ડ ડોન્ટ્સ, એ જ તો આપણને ધર્મ બતાડે છે.
કયા પ્રકારે લોકવેદનું આચરણ કરવું અને આદિ ભૌતિક જીવનને સુધારવું, તેનાથી ઉપરના સ્તરમાં જઈને કેવી રીતે આધ્યાત્મિક જીવનને સત્કાર્યો દ્વારા, જ્ઞાન દ્વારા સુધારવું, અને એનાથી પણ વિશિષ્ટ રીતે જે આધિદૈવિક સ્વરૂપેણ આપણે આપણા ધર્મનું આચરણ કરીએ છીએ, તેમાં ઠાકોરજીના સુખાર્થ ભગવદ્ પ્રીત્યર્થ સમર્પણની નિવેદનની ભાવનાથી, શરણાગતિની ભાવનાથી, આશ્રયત્વની ભાવનાથી આપણે કેવી રીતે ભગવાનની સેવા કરવી અને પોતાના જીવનને કૃતાર્થ કરવું, ફલીભૂત કરવું. આ મનુષ્ય જન્મ આપણને વારંવાર નથી પ્રાપ્ત થતો, સામાન્ય રીતે પ્રાપ્ત નથી થઈ જતો. ગાયો ન ગોપાલ મન લાયો, નરસાલ લીલા પઢી નહીં સુબોધની, ન સાધુ સંગ પાયો. હરિરાયજી આજ્ઞા કરે છે, કહી કહે હરિદાસ તો એ અભૂ ન આઈલાજ, મનુષ્ય જન્મ ધરતું કહા જ કમાયો હે. રે મન મૂરખ જન્મ ગમાયો, કરજુ પ્રપંચ વિષય સુખ લીનો, શ્યામ શરણ નહીં આયો. બાલપનો ખેલન મેં ખોયો, તરુણ ગયો સંગ નારી, વૃદ્ધ ભયો તબ આલસ આયો, સર્વસ્વ હાર્યો જુહારી, રે મન ભૂલ્યો ભક્તિ વિસારી. અનેકો પ્રકારના કીર્તનો, અનેકો પ્રકારના સાહિત્યો, અનેક પ્રકારના શાસ્ત્રના વચનો ને સંગ્રહિત કરીને જે જીવન શૈલીને આચરવી જોઈએ, સવારેથી ઉઠીને સાંજ સુધી શું કરવું શું ન કરવું, તે જીવન શૈલી મહાપ્રભુજીએ આપણને પ્રકટ થઈને કૃપા કરીને આપી છે. આજ મહાપ્રભુજીનું પોતાનું પણ નિજ જનત્વ સૂચિત થાય છે આપણા માટે. આ મહાપ્રભુજીએ પ્રકટ થઈને આપણા માટે, આ નિજ સૃષ્ટિ માટે પોતાનું પણ બતાડ્યું છે. જોલો હરિ અપુનપો ન જતાવે, ત્યોલો સકલ સિદ્ધાંત માર્ગ કો પઢે સુને નહીં આવે. અને આ પરંપરા મહાપ્રભુજીની, આ પુષ્ટિ માર્ગ કે જેની અંદર ભગવદ સેવા કેન્દ્રમાં રાખીને પ્રત્યેક વર્ણના, પ્રત્યેક આશ્રમના જીવ, પ્રત્યેક ભેદના, પ્રત્યેક વિધાઓના જીવ પોતપોતાના કૃતાર્થને, કલ્યાણને પ્રાપ્ત કરી શકે છે, તે સુંદર માર્ગ આપણને બતાડવામાં આવ્યો છે. આજે મહાપ્રભુજીના પ્રાગટ્ય નિમિત્તે આપ સર્વે અહીંયા એકત્રિત થયા છો. હું આપ સર્વેને, આચાર્યત્વેને, આ પીઠ ઉપરથી બધા અમે વતી એક નિજી આગ્રહ હું કરવા ઈચ્છું છું. આપ સર્વે વૈષ્ણવો બધી જગ્યાએ સાંભળો છો, જુઓ છો, આચરો છો, સનાતન ધર્મની વાત કરો છો, સનાતન ધર્મ છે, પણ ધર્મના આચરણનો આગ્રહ સર્વે વૈષ્ણવોએ પોતાના ઘરેથી ચાલુ કરવો જોઈએ. એ અમારો નિજ આગ્રહ છે. અહીંયાથી અમારી અમદાવાદની તળપદી ભાષામાં કહું તો ખાલી વાતો કરવાથી કંઈ થાય નહીં. પહેલો એકડો પોતાના ઘરે મીંડાય. આપણે બધાએ એવો નિજી આગ્રહ રાખવો જોઈએ કે આપણે સદ્ધર્મનું આચરણ કરીએ. હું વૈષ્ણવત્વે ને આ તિલક ધારણ કરીને, આ કંઠી ધારણ કરીને આ કાર્ય કરી રહ્યો છું તે ઉચિત છે કે નહીં તેનો સર્વપ્રથમ વિચાર કરવો જોઈએ, અને તે પછી કોઈ પણ જાતના કાર્યને આચરણ કરવું જોઈએ. આ જ વસ્તુ જ્યારે આપણા જીવનમાં ઉતરશે ત્યારે આ સનાતન ધર્મ જે છે તે રત્નોની ખાણની જેમ ઉજ્જવળ ચમકશે, સમગ્ર વિશ્વમાં એનો ડંકો વાગશે. પરંતુ જ્યાં સુધી આપણે વાત કંઈક કરીશું, આચરણ કંઈક કરીશું, ત્યાં સુધી આ ધર્મનો ડંકો જે છે તે ઉચિત પ્રકારથી વાગી શકશે નહીં, એવું અમારું માનવું છે. હું ખાસ કરીને આદરણીય શરણમ કુમારજીનો આભાર માનવા ઈચ્છું છું કે આ સુંદર આયોજનમાં મને સંમેલિત કર્યો, મને ખૂબ આનંદ થયો, મને આમંત્રિત કર્યો. આપ સર્વે વૈષ્ણવો સન્મુખ અહીંયા રંચક પોતાના ભાવને અભિવ્યક્ત કરવાનો આ અવસર પ્રાપ્ત થયો, અમને ખૂબ પ્રસન્નતા છે, ખૂબ આનંદ છે. અને અમારો સ્વયંનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, તેમાં બાબા સાહેબ અમને કહેતા હતા પધારશો કેવી રીતે, આ તો
આ રીતનું બહાર પડેલું છે. મેં કીધું હું આપનો પ્રેમ ભાવ છે, હું આવીશ નિશ્ચિત રૂપેણ, અને મારું વચન જે છે તું અહીંયા નિભાઈ રહ્યો છું. હરિગુરુ વૈષ્ણવની બધાની કૃપા આ પ્રકારે બની રહે એટલું હું કહેવા ઈચ્છું છું. પરસ્પર જે સૌહાર્દ છે તેનું આ એક આપણે કહીએ કે કી નોટ પોઈન્ટ આ અહીંયા આવીને ઉપસ્થિત થયો છે. હું ઈચ્છું છું એવું કે બાબા સાહેબ એવો દર વખતે અભિગમ રાખે કે આ સ્ટેજ અમારું જે છે તે દર સાલ ભરાતું જાય અને વધુ ને વધુ ભરાતું જાય, ને એક સંમેલન આવો વર્ષમાં હંમેશા થવો જોઈએ જેથી કરીને બધા વૈષ્ણવોને આ લાભ પ્રાપ્ત થઈ શકે અને અમારો આંતરિક સૌહાર્દ જે છે તે બહાર પણ પ્રકટ થઈ શકે. આટલું હું કહેવા ઈચ્છું છું, વધુ કંઈ કહેવા ઈચ્છતો નથી. હું મારી સમગ્ર વાણીને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું, વિરામ લઉં છું. એમ હું અહીંયા આ સમગ્ર બાલકોની અંદર સૌથી વરિષ્ઠ છું, પરંતુ મારે પોતાનો કાર્યક્રમ હોવાથી મેં પહેલાં જ શરણમ બાવાને વિનંતી કરી હતી કે મને સર્વપ્રથમ પ્રવચનનો અવસર આપજો અને પછી હું આપની આજ્ઞા લઈને નીકળી જઈશ, અને નહીં તો વરિષ્ઠ વ્યક્તિ હોય એને સૌથી છેલ્લું પ્રવચન કરવાનું આવે છે. રીત નિયમ પ્રોટોકોલ એ પ્રકારનો છે, પરંતુ એ પ્રકારે હું આજ્ઞા લઈશ અહીંયાથી અને મારી વાણીને વિરામ આપું છું. કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ.